એમને 21 તારીખે રાત્રે લગભગ 10:30 વાગે રાત્રે ચેસ્ટ પેન થતું હતું. એમને 108માં અહીંયા હોસ્પિટલમાં લઈ આવ્યા. હોસ્પિટલમાં લઈ આવ્યા પછી ઇમરજન્સી રિસ્પોન્સ સ્ટાફે બહુ સારી રીતે રિસ્પોન્સ આપ્યો અને ઇમિડિયેટલી ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કર્યું. એમને જે પ્રિલિમિનરી ટ્રીટમેન્ટ જોઈતી હતી એ બહુ વ્યવસ્થિત રીતે આપી અને પછી એમને આઈસીયુમાં શિફ્ટ કર્યા. આઈસીયુમાં મોસ્ટલી 1-1.5 કલાકમાં મારા મમ્મીને સ્ટેબિલાઇઝ કરી દીધું અને ડૉક્ટરોએ બહાર આવીને અમને બહુ સારી રીતે બધું એક્સપ્લેન કર્યું અને કીધું કે હવે મમ્મી સ્ટેબલ છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એમને અમને ઘણી સારી રીતે મોટિવેટ પણ કર્યું એ ટાઈમ. એના પછી સવારે અમે અનંત સર જોડે કન્સલ્ટેશન કર્યું. અનંત સરે અમને એન્જિયોગ્રાફી કરવાની એડવાઇસ આપી અને 22 તારીખે સવારે એન્જિયોગ્રાફીની એડવાઇસ આપી. પછી અમે એન્જિયોગ્રાફી કરી. એમાં મમ્મીના વેન્સ છે એમાં બ્લોકેજ આઈડેન્ટિફાય થયા. એના પછી ઓપરેશન કર્યું મમ્મીનું ગયા શનિવારે અને ઓપરેશન સક્સેસફુલ રહ્યું. બસ તો હું બધાને આ જ અનુરોધ કરીશ કે તમે આ હોસ્પિટલને પ્રિફર ટોપમોસ્ટ પ્રેફરન્સ આપો, કારણ કે એવી સર્વિસીસને સેવાઓ તમને મને નથી લાગતું કે બીજા કોઈ હોસ્પિટલમાં મળશે. અને હું ઘણો આભારી છું કે હું આજે મમ્મીને ડિસ્ચાર્જ મળ્યો છે તો હું એમને ઘરે લઈ જઉં છું. થેન્ક યુ વેરી મચ.